નમસ્કાર મિત્રો, વાત કરીએ આજના તાજા અને મહત્વના સમાચાર વિશે. ગુજરાતના આ શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રાખવાનો નિર્ણય કર્યો છે, જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઇન્સ 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. લારી, ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે પણ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના સતત વધી રહેલા કેસને લઈ મહારાષ્ટ્ર સરકારે નવી કોવિડ માર્ગદર્શિકા જાહેર કરી છે, જે મુજબ રાજ્યભરના જાહેર સ્થળોએ રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી 5થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હોલમાં થતા લગ્નોમાં ફક્ત 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે, જ્યારે આઉટડોર લગ્નોમાં 250થી વધુ લોકો હાજર નહીં રહી શકે. જીમ, સ્પા માટે 50% ક્ષમતા રાખવામાં આવી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વેરિયન્ટ ઓમિક્રોનના 20 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્ર 100 કરતાં વધારે ઓમિક્રોન દર્દી ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.